શાખા જેતપુર દ્વારા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય નવાગઢ સ્થિત કરાયું વૃક્ષારોપણ. તો વૃક્ષો પ્રેમી જનતાને ભારતીય વિકાસ પરિષદ જેતપુર શાખા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કરાયા. જેતપુર ભારત વિકાસ શાખા દ્વારા એક ઘરે એક વૃક્ષ વાવવાના સૂત્ર સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવેલ, ત્યારે 10 જુલાઈના રાષ્ટ્રીય સંસ્થા ભારત વિકાસ પરિષદના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય રસ્તા પર બેનરો લગાવી લોકોમાં જાગૃતતા લાવવા નમ્ર પ્રયાસ કરેલ. આ તકે સંસ્થાના પ્રમુખ અશ્વિન ચોટાઈ, પૂર્વ પ્રમુખ હરિ પરમાર, પ્રકાશ અગ્રાવત, રમણીક મોણપરા, ઉપપ્રમુખ નટુભાઈ ભીમજીયાણી તેમજ સભ્યો અશોક દવે, મહેશ કમાણી, છગન ઉસદડિયા, હેમંત બુટાણી, જમન પાનસેરિયા, હરેશ પંડ્યા, ડૉક્ટર વેકરિયા શિશુ મંદિરના ટ્રસ્ટી કણઝારિયા, સુરેશ દેવમુરારી તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સભ્ય વિજય ચૌહાણ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ. 19 જુલાઈ 2020 રવિવારના રોજ શ્રી પંડ્યા પ્રાથમિક સ્કૂલમાં ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા મફત રોપા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. એ પહેલાં 8 થી 9માં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય નવાગઢ સંસ્થામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ હતો, જેમાં ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપસ્થિત હતા. અમારી ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સંસ્થા છે અને પારિવારિક સંસ્થા છે. અનેક પ્રકલ્પો દ્વારા રાષ્ટ્રના કાર્યો સેવાકીય પ્રકલ્પ દ્વારા કરે છે અને રાષ્ટ્ર લેવલે 1860 જેવી અત્યારે શાખાઓ છે. એમાં જેતપુર શાખામાં અમે 51 સભ્યો છીએ અને આવા વિવિધ શાળાકીય સામાજિક અને કાર્યક્રમો અમે યોજીએ છીએ. અને અમારી સભામાં જે સભ્ય થાય તે ખરેખર એમ કે એક સભ્ય નહીં પણ પરિવાર આપોઆપ સભ્ય બની જાય છે અને પારિવારિક સંસ્થા હોવાથી દરેક પરિવારના સભ્યો આમાં સારી સેવા આપે છે. તમારો આગળનો કઈ કાર્યક્રમ? અમારો આગળનો કાર્યક્રમ આવતા રવિવારે સ્વનિર્મિત રાખડી એટલે કે આત્મનિર્ભર ભારત, બરાબર, એ અંગે પરિવારના બહેનોએ ઊનના ગળામાંથી કેસરી, સફેદ, લીલો અને વાદળી રંગના રાખડીઓ 10,000 જેટલી રાખડીઓ અમે વિતરણ કરવાના છીએ અને એક સંદેશ આપશું સમાજને કે સ્વદેશી અપનાવો, ચાઈને ભગાવો, આત્મનિર્ભર ભારત. મિતેશ ચૌહાણ, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જેતપુર.